वात विसावदर तालुकाना बे गामनी शाळाओना 6 8 धोरणना विद्यार्थीओने नजीकनी शाळामां मर्ज करवामां आव्या छे। मोटा हड़मतिया अने रामपरा गामनी प्राथमिक शाळामां विद्यार्थीओनी संख्या ओछी होवाने कारणे नियम मुजब 3 किलोमीटर विस्तारमां आवती अन्य शाळामां आ विद्यार्थीओने मर्ज करी देवामां आव्या छे। जो के शिक्षण विभागना आ निर्णयने कारणे गाम लोकोमां नाराजगी फैलाई छे। जे शाळामां बाळकोने मर्ज करવામાં આવ્યા છે તે શાળામાં પોતાના બાળકોને મોકલવા વાલીઓ તૈયાર નથી, કારણ કે શાળાએ જવાનો રસ્તા નજીક જ જંગલ આવેલું હોય જંગલી પશુઓના હુમલાનો ભય હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે। તો બીજી તરફ શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે ઘટતું કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે। એટલે અમારે બાળકો 6-7 મત કર્યું છે, મારો બાળક 7મું ભણે છે, તે ઈ રામ કૃષ્ણપુરામાં મત થયું છે, ત્યાં જઈ શકે એમ તે ત્યાં જઈ શકે એમ નથી, અને પાણીનો પૂરો પ્રશ્ન છે, જાનવરનો પ્રશ્ન છે, કારણ કે 4 મહિના સતત પાણી ઈ કેડામાં ચાલુ રહે છે, અવર જવર બંધ થઈ જાય છે 4 મહિના પૂરતી। અમારા ગામમાં છે ને હડમતિયાના 3 પરા છે, જૂનું ગામ રામપરા ને કૃષ્ણપરા। અમારા ગામમાં 3 વિભાગ છે ને, 3 વિભાગમાં 6-7 ધોરણ મર્જ કરવામાં આવેલું છે, અને જંગલ વિસ્તાર આવેલો છે, એક બાજુ પાણી આવે છે એટલે બાળકોને આવવા જવામાં તકલીફ બહુ પડે છે, એટલે બાળકો અપડાઉન કરી શકે તેમ નથી। તે માટે અમે કાલે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રજૂઆત કરી હતી, ગામ લોકો બધા સાથે જોડાઈને ગયા હતા, એણે એવી બાંયધરી આપી છે 2-3 દિવસમાં આવીને, અને હું કાર્યવાહી કરીશ। ઓછા વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી શાળાના જે બાળકો છે એ 6-7-8 ને નજીકની શાળાની અંદર મર્જ કરવાની ઘટના હતી, જેની અંદર આપણે જૂનાગઢ જિલ્લાની અંદર જો વાત કરીએ તો કુલ 10 શાળાઓ છે, એ 10 શાળાઓને આપણે મર્જ કરેલી છે અલગ અલગ એની નજીકની શાળાઓની 3 કિલોમીટરની મર્યાદાની અંદર, જેમાં માળિયાની અંદર છે, માણાવદરની અંદર છે, વિસાવદર છે અને કેશોદની અંદર છે।